મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં મનપાના વોર્ડ નંબર 3ના ઉમેદવારે આજે શુભ મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરી દીધું છે। રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 3ના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભરી કાઢ્યું છે। વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું છે, ત્યારે ગાયત્રીબા વાઘેલાએ આ ફોર્મ ભરી કાઢ્યું છે। તેઓને ટિકિટ આપવામાં આવી હતી, આજે શુભ મુહૂર્તમાં તેમણે ફોર્મ ભર્યું છે। દાનાભાઈ હુકુમ, દિલીપ અશ્વાનીએ પણ ફોર્મ ભર્યું છે, તો કાજલબેન પુરબિયાએ ઉમેદવારી નોંધાવી છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે રાજકોટમાં જે રીતે વોર્ડ નંબર 3માં આજે ઉમેદવારી પત્ર કોંગ્રેસના ઉમેદવારોએ ભરી કાઢ્યા છે। ખાસ કે જે વિકાસના કામોની આ ભારતીય જનતા પાર્ટીના શાસકો વાત કરે છે, પણ રાજકોટમાં વિકાસ થયો જ નથી। અને સાથે સાથે જે રીતે પ્રજાએ અમને છેલ્લે ચાર ટર્મથી વોર્ડ નંબર 3ની પ્રજાએ આશીર્વાદ થકી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ, અને આ વખતે પણ અમારી વોર્ડ નંબર 3ની પ્રજા અમારી સાથે છે। એ જ રીતે રાજકોટના 72-એ 72 જે કોંગ્રેસના ઉમેદવાર છે એ જંગી બહુમતીની જીતથી જીતીને આવશે। પહેલા તો જો રાજકોટની પ્રજાને જે સીસીટીવી કેમેરા છે ઈ એક ઈ મેમો ઈ મેમો માર્ક્સનો ડન, પેટ્રોલ ડીઝલના ભાવ, આ પ્રજા વધારે આ ભાવ આ બધું લઈને જાશું। અને આજુ વખતે અમને પૂરો ભરોસો છે કે રાજકોટની જનતા ભાજપને જાકારો આપશે। અને વોર્ડ નંબર 3માં આયાતી ઉમેદવારો જે છે એ મૂકવામાં આવ્યા છે, અને સાથે તમે જોશો કે દિવસે ને દિવસે મોંઘવારીએ માજા મૂકી છે। હજી બે દિવસ પહેલા પણ પેટ્રોલ ડીઝલના ભાવનો વધારો થયો છે, ત્યારે બહેનો અને બીજું ખાસ કે જે મારી પ્રજા જે છે કે જે અહીંયા કર્મચારીઓને જે કાયમી જે કરવા જોઈએ એ આ જે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ મારા જે સફાઈ કામદારો છે એને હજી સુધી કાયમી ભરતી પણ કરી નથી, અને જ્યાં સેટઅપ પૂરું હોવું જોઈએ એ સેટઅપ પણ હજી સુધી પૂરું નથી। ત્યારે જે સ્માર્ટ સિટીની વાત કરે છે, પણ અત્યારે દરેક વર્ગ એમાં નાના બાળક હોય કે મહિલા હોય કે પછી યુવાન હોય કે વયોવૃદ્ધ હોય, દરેક સમાજ છે એ અત્યારે આ ભારત જે રીતે આપે જોયું કે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં ખાસ તેમણે ફોર્મ ભર્યા બાદ વાતચીત દરમિયાન ભાજપ પર પ્રહારો પણ કર્યા હતા, અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ વખતે રાજકોટમાં તમામે તમામ બેઠક ઉપર તમામે તમામ વોર્ડ પર કોંગ્રેસની સત્તા આવશે। લોકો હવે ત્રસ્ત થઈ ચૂક્યા છે ભાજપના શાસનથી, ત્યારે હવે કોંગ્રેસની સરકાર આવશે તેવું તેમણે સ્પષ્ટ કહ્યું હતું તમામ મહાનગરપાલિકાના વોર્ડમાં। ત્યારે રાજકોટમાં મહાનગર વોર્ડ પર નંબર 3માં મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં આજે તમામ કોંગ્રેસના જે ઉમેદવાર છે ચાર તેમણે ફોર્મ ભર્યા હતા। ગાયત્રીબા વાઘેલાએ પણ ખાસ ફોર્મ ભર્યું હતું, જે બાદ તેમણે વાતચીત દરમિયાન કહ્યું હતું કે જે તમામ નાગરિકો છે આમ જનતા છે તે પરેશાન થઈ ચૂકી છે, અત્યારે મોંઘવારી વધી રહી છે, લોકોને નોકરીઓમાં કાયમી નથી કરી આપવામાં આવતા, તમામ જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવામાં આવશે આગામી સમયમાં જ્યારે તેમની સત્તા આવશે ત્યારે। એટલે કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે, ખાસ રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં આજે વોર્ડ નંબર 3ના કોંગ્રેસના જે ચાર ઉમેદવારો છે તેમણે ઉમેદવારી પત્ર ભરી કાઢ્યા હતા। શુભ મુહૂર્તમાં તેમણે ફોર્મ ભર્યા બાદ ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા।